હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 3 સમજીએ. હવે એમ અહીંયા પ્રશ્ન સમજીએ કઈ રીતનો છે કે ભાઈ 4 છેદમાં -9, શું 4 છેદમાં -9 અને -16 છેદમાં 36 એ સરખી સમય સંખ્યા દર્શાવે છે? સરખી સમય સંખ્યા એટલે શું એ સમજીએ. સરખી સમય સંખ્યા એટલે કે આ બંને જે સમય સંખ્યા છે એ પરસ્પર સમાન છે. સરખી એટલે સમાન, બીજો અર્થ શું થયો? સમાન. તો આ બે સમય સંખ્યા છે સમાન છે એવું કીધું. મેં અગાઉ તમને સમજાવી દીધું એમ કે જો આ સંખ્યા જે નાની સંખ્યા હોય એના અંશ અને છેદને કોઈ એક સંખ્યા વડે ગુણવામાં આવે તો આ મોટી સંખ્યા મળી જાય, અને આ મોટી સંખ્યાને જે નાની અહીંયા જે અંકથી ગુણવામાં આવ્યો હોય એ જ અંકથી ભાગવામાં આવે મોટી સંખ્યાને તો આ નાની સંખ્યા મળી જાય, તો એનો અર્થ એમ થાય કે બંને સમાન સમય સંખ્યા છે. બરાબર. તો જોઈએ તો 4 છેદમાં -9. હવે જો માઇનસની નિશાની કેવી છે, કાં અંશ પાસે રહેવી જોઈએ કાં છેદ પાસે રહેવી જોઈએ, અને કાં બરાબર વચ્ચે આ લીટી રહી ત્યાં બરાબર વચ્ચે રહેવી જોઈએ. તો અહીંયા છેદમાં છે, અહીંયા કયા છે અંશમાં છે, તો આ નિશાની છેદવાળી એ અંશને આપી દઈએ. તો કઈ રીતે થાય? તો 4 છેદમાં -9 બરાબર -4 છેદમાં 9 આ રીતે થઈ શકે. બરાબર. નીચેની નિશાની હતી એ ઉપરવાળાને આપી દીધી. હવે જોઈએ તો -4 છેદમાં 9 એમાં અંશ અને છેદને હું 4 વડે ગુણું છું, કેમ કે નાની સંખ્યા છે, નાની સંખ્યાને ગુણવામાં આવે. તો -4 × 4 છેદમાં 9 × 4 એટલે કે ચોકે 16, એટલે -16 × 16 = 36. તો 4 વડે ગુણવામાં આવ્યું આ નાની સંખ્યાને તો મોટી સંખ્યા મળી ગઈ છે. બરાબર છે. હવે મોટી સંખ્યાને અહીં કેટલા વડે ગુણ્યું? 4 વડે ગુણ્યું નાની સંખ્યાને. હવે મોટી સંખ્યાને 4 વડે જ ભાંગવામાં આવે તો -16 / 4 એટલે કે 16/4 કરીએ એટલે કે -4 અને છેલ્લે નીચે છેદમાં જોઈએ તો 36/4 એટલે કે 9. આ થઈ ગયું. એટલે આ સંખ્યા જે મોટી સંખ્યા છે એને 4 વડે ભાગવામાં આવે છે અંશ અને છેદને તો આ નાની સંખ્યા મળી જાય છે. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા 4 છેદમાં -9 ને અંશ અને છેદને 4 વડે ગુણતા -16 / 36 મળે છે, અને -16 / 36 ને 4 વડે ભાગતા અંશ અને છેદને ભાગતા 4 છેદમાં -9 મળે છે. આમ બંને પરસ્પર કેવી છે? સમાન સંખ્યા છે, એટલે કે સરખી સંખ્યા છે. સમજાઈ ગયું છે આ ઉદાહરણ? સરખી સંખ્યા અથવા તો સમાન સમય સંખ્યા કોને કહેવાય? નાની સંખ્યા હોય એને કોઈ એક સંખ્યા વડે ગુણવામાં આવે તો મોટી સંખ્યા મળે, અને મોટી સંખ્યાને તે જ સંખ્યા કે જે ગુણાયેલું હોય એ સંખ્યા વડે ભાગવામાં આવે તો નાની સંખ્યા મળી જાય. તો પરસ્પર કેવી થાય? સમાન સંખ્યા કહેવાય.